તો ખેડૂતોના દેવા માફી મુદ્દે રામદાસ અઠાવલે પણ હાર્દિક પટેલનું સમર્થન કર્યું. ભાજપના નેતા છે. હાર્દિકના ઉપવાસ અને પાટીદાર અનામતને લઈને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેનું મહત્વનું નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું કે પાટીદારોને અનામત મળવી જોઈએ. પાટીદારોને અનામત આપવાની તેઓ તરફેણમાં છે. એસટી એસસી અને ઓબીસીને નુકસાન ન પહોંચે તે રીતે અનામત આપવી જોઈએ. સવર્ણોને અનામત મળવું જોઈએ તેવું ભાજપ પણ માને છે. સવર્ણોને કુલ 25% અનામત આપવી જોઈએ. તેમાંથી 17% અનામત પાટીદારોને આપવી જોઈએ. આ ઉપરાંત મોદી સરકારના મંત્રી અઠાવલેએ જણાવ્યું કે હાર્દિક પટેલને ભાજપમાં જોડાવવું જોઈએ. તેઓ મધ્યસ્થી કરીને હાર્દિકને પ્રધાનમંત્રી મોદી પાસે લઈ જવા તૈયાર છે. હાર્દિકના ઉપવાસ મામલે તેમણે જણાવ્યું કે હાર્દિક પટેલને તેઓ મળવાના પ્રયત્ન કરશે અને તેને સમજાવવાના પણ પ્રયત્નો કરશે. અનામતનું કોકડું ઉકેલી શકાય છે. રામદાસ અઠાવલે કેન્દ્રીય મંત્રી શ્રી ભાજપના તેમનું આ નિવેદન સામે આવ્યું છે. પટેલ કમ્યુનિટી કો મેરા આહવાન હૈ કે યહાં મતલબ આપ લોગ હમકો અગર રિઝર્વેશન ચાહીએ તો મેરી પાર્ટી કી ભૂમિકા યે હૈ કે પટેલ પાટીદાર કો રિઝર્વેશન મિલના હી ચાહીએ કે ભાઈ હાર્દિક પટેલ ને કોંગ્રેસ કે સાથ રહેને સે પટેલ પાટીદાર કો આરક્ષણ મિલેગા નહીં. હાર્દિક પટેલ ને નરેન્દ્ર મોદીજી કે સાથ આના ચાહીએ और बीजेपी के साथ उन्होंने आना चाहिए. और भी मैं उनको अपील करता हूं कि हार्दिक पटेल एक बार सरकार के साथ चर्चा करे. और अगर पटेल पाटीदार को आरक्षण आप चाहते हैं तो वहां राहुल गांधी को सपोर्ट करने से कोई फायदा नहीं है. आपने नरेंद्र मोदी जी का सपोर्ट करना चाहिए. और मैं मीडिएटर बनने के लिए तैयार हूँ. मैं आपको मोदी जी के पास ले जाता हूँ और मतलब પટેલ પાટીદાર કો આરક્ષણ કે બારે મેં હમ જરૂર કોશિશ કરેગે. એસા ભી મેરા હાર્દિક પટેલ કો આહવાન.